तो हेलो भाई, गुड मॉर्निंग। तो तमे આવી ગયા હતા તો આપણે વિડિયો ચાલુ કરીએ। તો આજે એક કામ છે, આજે આપણે મજૂર લઈ અને એને કામ બતાવવા જવાનું છે। તેજોને તો ઘરે જ્યા તો એમના વાદ આપણે બેહીના રહેવા, તો બીજા મજૂર આપણે લઈ જશું। તો આજે બસ બીજું કંઈ કામ નહીં, આજે એમને આપણા બોરે લઈ જશું અને કામ બતાવશું। જો એમને પસંદ આવશે કામ તો એ કામ કરશે, બરાબર। તો આ જગ્યાએ ઊભા છીએ અમે, તો સંકેશ્વરમાં છીએ, બરાબર। સંકેશ્વરથી આપણે મજૂર લઈ જાઉં અને કામ બતાવશું, બરાબર ને। તો આજ એ જ કામ છે, કામ બતાવી એમને નક્કી કરી નાખશું, પગાર બગાર બધું, અને પછી કામ આપી દેવાનું, બરાબર ને। તો એ ભાઈનું કામ પતી ગયું છે અને હવે આવે છે, તો આપણે એમને બોરે જઈ કામ બતાવતા આવીએ, બરાબર। એમને કીધું કલાક થશે, તો કલાકમાં એમનું કામ પતી ગયું છે અને આવે છે, તો આપણે એમને કામ બતાવતા આવીએ, બોરે જઈને કામ બતાવીએ શું શું કામ કરવાનું, બરાબર। તો ચલો હવે બોરે મળીએ સીધા। આ તો હરગી જેક શું કોથળા તો વિકલા અહીંયા બનાવવાનું, જો આ મિક્સર મશીન ને આ પથરા બનાવવાના। હા પહેલાના બનાવેલા બધા ઓલા રે, ફરમા જુઓ આ ફરમા ફરવાના। તો આપણે બોરે આવી જઈએ અને હવે કામ બતાવી દઈએ, બરાબર। પસંદ હશે તો એ રાખશે, બાકી નહીં, બરાબર ને। તો કામ બતાવી દઈએ, તો ફરમાની તો કામ બતાવી આપણું આવી ગયા અમે પાછા સંકેશ્વર, બરાબર, જ્યાં હતા ત્યાં। તો એ ભાઈને ઉતારી દીધા, કામ બતાવી અમને કમ્પ્લીટ પસંદ આવી ગયું, બરાબર। ભાવ પણ પસંદ આવી ગયો અને હવે કે 4 દિવસ પછી મજૂર આવી જાય, બરાબર। કેમ્પી હિન આવશે આપણે માણસ હાલ ફેર, તો 4 દિવસ થયા આવવામાં, બરાબર ને, 4 દિવસમાં આવી જાય। અને આ તો અમે મજૂરના કારણે અમે ચૂનો મારવા નીકળ્યા હતા, બરાબર। જો વિક્રમ ઓલું ચૂનાની ડોલ લઈને આવે, તો અમે ચૂનો મારવા ગયા હતા ચૂનાની ડોલ લઈને, પણ ભાઈ મારો પણ ફોન આવ્યો કે મજૂરનું સેટિંગ થયું, બરાબર। તો એ મજૂરને બતાવતો એ કામ, તો પછી અમે કામ બતાવવા જઈએ, બરાબર ને। તો હવે બપોરે ઘરે આવી જઈએ અને ઘરે જાય હવે ખાઈ, પછી વિચારે શું કરીએ, બરાબર। તો કેમ્પિંગનો વિડીયો કરવાનું વિચારી રહ્યો, તો હવે ઘરે જાય તો ચૂનાની ડોલ ભેગી લઈને જ જતા, તમે ચૂનાની ડોલ લઈને જતા, કારણ કે ચૂનો મારવા જતા, બરાબર। અમે સાઈડ ઉપર ચૂનો મારવા માટે જવાના હતા, જે આપણે પથ્થર લગાવ્યા ને એને ચૂનો મારી દે, તો એ ચૂનાનું કામ પતી જાય, પણ પછી મારો પણ ફોન આવ્યો કે મજૂરનું સેટિંગ થયું, મજૂરને કામ બતાવતો હોય, તો પછી અમે કામ બતાવવા ગયા અને ઘરે આવી ગયા। તો ચલો ફટાફટ ઘરે જાય, ગરમી પડે થોડીક, 12 વાગી રહ્યા છે। તો હેલો ભાઈઓ, આપણે આવી ગયા આપણે નદીમાં, બરાબર, અને નદીમાં આપણે કેમ્પિંગ કરવા આવ્યા છીએ। તો આજે તમને કેમ્પિંગનો વિડીયો જોવા મળશે, પણ બિહાઇન્ડ ધ સીન જોવા મળશે, ઓરિજિનલ કેમ્પિંગનો વિડીયો તો હું પછી મૂકીશ, બરાબર ને। તો અમે કેમ્પિંગ કરવા આપણે નદીમાં આવી ગયા છીએ અને અત્યારે આપણે બાઇક ઊભી છે, તો આપણે સારી લોકેશન જોઈ અને કેમ્પિંગનો આપણો કેમ્પ સેટઅપ કરશું, બરાબર। તો અત્યારે લોકેશન ગોતીએ, તો જંગલ જેવું જ લાગી રહ્યું, આપણી નદી બહુ મસ્ત છે, બરાબર। તો આપણી ગામની નદી છે જે છે, એમાં જ કેમ્પિંગ કરશું અને ઋતિક ને વિક્રમ મારી ભેગું જોઈ બેઠા, તો બધો સામાન કેમ્પિંગનો આપણે લઈને આવ્યા છીએ, તો આપણે જોઈએ છીએ, ચલો આગળ લોકેશન સારી ગોતીએ અને કેમ્પિંગનો ટેન્ટ સેટઅપ કરીએ અને કેમ્પિંગનો વિડીયો ઉતારીએ, બરાબર। તો આગળ જઈએ હવે આપણે, તો ભાઈ વિડીયો બનાવવા બહુ ભૂખા નીકળી ગયા, પરસેવો થઈ ગયો, જોઈ લો બાઇક આવેલા બી બહુ કાઠી હતી, હવે જોઈ લો જંગલ આવી ગયો આપણા ગામનું એકદમ કમ્પ્લીટ, બધી બાજુ બાવરિયા છે અને આ નદીનો જિલ્લા કોઈ એક, તો બહુ મહેનત લાગી અને ઓલા પાડ્યું આપણે જોડો બાઇક, તો એટલે બાઇક લાવી દીધું છે અને કેમ્પિંગ લોકેશન મળી જઈએ, તો આપણે દેશી બાવર છે એની નીચે કેમ્પિંગ કરશું, બરાબર ને। બાઇક આવી જાય, કઈ બાજુ કાંટા નહીં ને બહુ, તો આ અગર આપણે કેમ્પિંગ કરશું, બરાબર છે જગ્યા, હે સાયમ મસ્ત, તો જો આ જગ્યાએ આપણે કેમ્પિંગ કરશું, આ દેશી બાવરની નીચે એકદમ મસ્ત જગ્યા જુઓ, અહીંયા ખુલ્લી, તો અહીંયા સાયો પણ બહુ મસ્ત, એટલે તો આ જગ્યા મળી જાય આપણે, અહીંયા કેમ્પિંગ કરશું, જોઈ લો બધી બાજુ બહુ મસ્ત જગ્યા છે, તો આપણે ટેન્ટ અહીંયા લગાવશું, બરાબર ને, અને કેમ્પિંગ અહીં કરી નાખીએ। તો ભાઈઓ આપણને કેમ્પિંગની લોકેશન મળી જઈ છે અને ચા બનવાનું ચાલો, જુઓ આ ઋતિકો ચા બનાવે છે અને આપણો ટેન્ટ અહીં લગાવી દીધો છે, જુઓ પેલી બાઇક પડી આપણી, આ ઝાડ છે અહીંયા ઋતિક ચા બનાવીને પીએ, બરાબર,
તો ચા બને મસ્ત, ચા બનાવીને પીએ અને શાંતિથી અહીંયા હજુ ખાવાનું બનાવશું આપણે, ખાવા બનાવી ખાઈ અને પછી રાતે જશું બરાબર ને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો, કારણ કે મેં જોયું હતું 98% લોકો માણસો ચેનલને સબસ્ક્રાઇબ કરતા નહીં, ખાલી વિડીયો જોઈને જતા રહે હેરા અને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરતા. એવું શું કામ થાય? ખાલી 2%, માત્ર 2% જ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તો એ સારું નહીં મારા માટે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. તો બીજું કંઈ નહીં, ચા બને જુઓ, ચા બની જાય આપણે પછી પી લઈએ. તો હેલો ભાઈઓ, અત્યારે 6 વાગી રહ્યા બરાબર. તો 6 વાગે આપણે હવે કેમ્પિંગ પૂરી કરશું. આપણો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો થોડું બરાબર, થોડું અંધારું થવા આવ્યું છે, તો આપણે હવે ઘરે જશું અને કેમ્પિંગ આપણે અહીંયા પૂરી કરશું, કારણ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ વિડીયો અને તમને બીજા દિવસે આખો વિડીયો જોવા મળશે, કારણ કે હું કેમ્પિંગનો વિડીયો અલગ મૂકવાનો અને આ વ્લોગ અલગ મૂકીશ. આમાં બિહાઇન્ડ ધ સીન તમને જોવા મળશે અને વ્લોગિંગનો વિડીયો અલગ જોવા મળશે બરાબર. તો મેં કંઈક અલગ નવું કંઈક કરવાનું વિચાર્યું બરાબર. તો તમને કેવું લાગે કમેન્ટ કરજો અને થોડોક સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક પણ કરી નાખજો બરાબર ને. તો જુઓ વિક્રમ મેગી ખાઈ છે, પેલો ઋતિક બાઇક ઉપર બેઠો. તો આ વિડીયો કેમ્પિંગના વિડીયોમાં અમે શું શું કર્યું બરાબર, એ બધું તમને આગળ ખબર પડી જશે. એ વિડીયો હું કેમ્પિંગનો મૂકીશ, એમાં પૂરેપૂરી ડિટેલ વિડીયો મૂકીશ કે કેમ્પિંગમાં અમે શું શું કર્યું. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ રહ્યો છે, તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળશું બીજી મસ્ત વિડીયોમાં, ત્યાં સુધી ભાઈ.